नमस्ते बाळमित्रो, ज्ञानमंत्री विद्यापीठ महुआ, हूँ आरती कबीर। आजना विडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण एक हिंदी प्रवेशिका में आपणे ल सुधी अभ्यास करी चूक्या हता। हवे तेना उदाहरण अने चित्र साथे आपणे आगळ वधी। चालो ल को ल से शुरू होने वाले चित्रों छे जोड़ो। ल थी शुरू थता चित्रों साथे जोड़ो। ल से कौन सा चित्र से शब्द शुरू होता है? ल से लहसुन एटले के लसण। ल से लकड़ी। ल से लड्डू लाडू भावे ने बताए। ल से लट्टू એટલે કે ભમરડો। શું કહે છે? લસુન, લકડી, લડ્ડુ ઓર લટ્ટુ। લ કે નીચે રેખા ખીંચો એટલે કે લની નીચે લીટી કરો। પહેલા આપણે શબ્દને વાંચીએ અને પછી લની નીચે અંડરલાઈન કરીએ। લડકા, નળ, બેલગાડી, कमल, गिलहरी और हल। हवे आपणे ल नी नीचे अंडरलाइन करीशु। अहीं छे, अहीं ने अहीं जहाँ ल होय त्यानी नीचे आपणे लीटी करवानी छे। ल से अलग वर्ण पर खोटानी निशानी करो। ल थी जुदा अक्षर होय त्यां आपणे निशानी करवानी छे। ल होय त्यां नहीं बीजा अक्षर ऊपर आपणे निशानी करीशुं। अहीं छे, अहीं, अहीं, अहीं ने अहीं। पढ़ो और लिखो, वाँचो ने लखो। चित्र पेलू शेनु आपेलू छे? लट्टू। शेनु आपेलू छे? लट्टू। लट्टू एटले के भमरडो। आ चित्र शेनु आपेलू छे? लट्टू। अहीं आपणे शुं लखीशुं? ल मूळाक्षर। बीजुं चित्र शेनु आपेलू छे? लकड़ी। ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? લસુન એટલે કે લસણ। અને ચોથું ચિત્ર છે લડ્ડુ। અહીંયા અહીંયા આ ચિત્ર છે। હવે અહીંયા આપણે લ મૂળાક્ષર લખી અને શબ્દ પૂરો કરવાનો છે। લટ્ટુ, લકડી, લસુન અને લડ્ડુ। શબ્દ મેં સે લ ઢૂંઢ કર ઉસ પર વર્તુળ બનાવ। શબ્દમાંથી લ શોધી તેના પર વર્તુળ કરો। પહેલા શબ્દમાં આપણે વર્તુળ કરેલું છે, બાકીના શબ્દમાં આપણે વર્તુળ કરવાનું છે। લહર કોણ સા શબ્દ હે? લહર। હવે એના પર આપણે લ ઉપર વર્તુળ કરવાનું છે। હવે આગળ નળ और खेल। अहीं आपणे लड़की शब्द लखेलो छे त्यां ल मां वर्तुळ करेलू छे। हवे ल पछी कौन सा मूळ अक्षर आता है? व। ल पछी कयो अक्षर आवे? व। पढ़ो और लिखो, वाँचो ने लखो। पहला आपणे व मूळ अक्षर लखीशुं। આવી રીતે વ સે કોણ સા શબ્દ બનતા હે? વકીલ। જે કોર્ટમાં વકીલ હોય છે તે વકીલ, ગુજરાતીમાં પણ શું કહેવાય? વકીલ। અહીંયા ચિત્ર પણ આપેલું છે, જુઓ છે ને।
वह ढूंढकर उस पर वर्तुळ बनाओ। वह शोधी तेना पर वर्तुळ बनाओ। ज्यां वह मूळाक्षर होय तेना पर आपणे वर्तुळ करवानुं छे। अहींया व अहींया छे, अहींया अहींया और अहींया। बाकीना अक्षर पर आपणे वर्तुळ करवानुं नथी। ज्यां व होय तेना पर वर्तुळ आपणे करीशुं। रंग भरो। व मूळाक्षरमां आपणे रंग पूरवाना छे। तमारे बाजूमां बिंदुओ को मिलाव एटले के टपकाने जोड़ो। चालो आपणे जोड़ी अने व मूळाक्षर लखीशुं। आवी रीते लखवानो छे। पढ़ो और लिखो। वाँचो ने लखो। पहला व मूळाक्षर घूंटवानो छे अने बाजूमां लखवानो छे। आवी रीते अहींया तमारे लखवानो छे। पहला आनी पर घूंटवानो छे अने बाजूमां लखवानो छे। હવે તેના ઉદાહરણ સાથે આપણે જોઈએ। વ કો વ સે શરૂ હોને વાલે ચિત્રો છે જોડો। વ ને વ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। વ સે વકીલ, શું છે વકીલ। વ સે વજન, જે વજન ત્રાજવામાં જે આપણે મૂકીએ છીએ તે વજન કાંટામાં આપણે હોય ને એ ચિત્ર છે। વસે વક, વસે વર્ષા। વકે નીચે રેખા ખીચો। વની નીચે લીટી કરો। શબ્દને વાંચીશું અને પછી આપણે લીટી કરીશું। વજન, નામ, વટ, શ્રવણ, પવન ઓર બંદર। હવે આપણે અંડરલાઈન કરીશું। જ્યાં વ હોય ત્યાં આપણે લખીશું। ઓકે, ચાલો આપણે આગળ જોઈએ। વસે અલગ વર્ણ પર ખોટાની નિશાની કરો। વથી જુદા અક્ષર હોય તેના પર આપણે નિશાની કરવાની છે। અહીંયા છે જો, અહીંયા 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 ઓર અહીંયા। ભ ઉપર કરવાનું નથી। બાજુના જે અક્ષર હોય તેના પર આપણે નિશાની કરવાની છે। પઢો ઓર લિખો, વાંચો અને લખો। ચિત્રને જોઈ અને વ મૂળાક્ષર આપણે લખી શબ્દ પૂરા કરવાના છે। આ શું છે? વજન। અહીંયા આપણે શું લખવાનું છે? વ। આ ચિત્ર શેનું છે? વર્ષા, વરસાદ આવે ને બારિશ। અહીંયા પણ આપણે વ, આ વક, વધુ, અહીંયા પણ આપણે મૂળાક્ષર લખીશું। શબ્દ મેં છે વ ઢૂંઢકર ઉસ પર વર્તુળ બનાવો। શબ્દમાંથી વ શોધી તેના પર વર્તુળ કરો। પહેલાં આપણે શબ્દને વાંચીશું અને સાથે વર્તુળ કરીએ। પહેલા શબ્દમાં આપણને વર્તુળ કરેલું છે, બાજુના અક્ષરમાં આપણે લખીએ। વનિતા, શું શબ્દ છે આ? વનિતા। તેના પર જ્યાં વ હોય ત્યાં આપણે વર્તુળ કરીશું। વરુણ ઓર બચાવ, અહીંયા પણ આપણે વ ઉપર કરીશું। બાદમાં કોણ સા મૂળાક્ષર આતા હે? શરણાઈનો શ।
शरबत भावे बदाय ने उनाळा मा कौन सा मूलाक्षर है शरणाई नो श पहला आपणे घूंटीए अने पछी लखीए बीजे वक्त आपणे मूटीने लखीए कौन सा शब्द बनता है शरबत लींबू शरबत वरियाळीनुं शरबत बने छे ने गुजराती में शुं कहेवाय ने शरबत जेनुं चित्र आपेलुं छे शरबत श ढूंढ कर उस पर वर्तुळ बनाओ शब्दमांथी श शोधी तेना पर आपणे वर्तुळ करीए અહીંયા શ છે અહીંયા 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 ઓર અહીંયા જ્યાં શ આપેલો હોય તેના પર વર્તુળ કરવાનું છે બાકીના અક્ષર ઉપર વર્તુળ કરવાનું નથી હવે અહીંયા પટો એટલે કે વાંચો બાજુમાં રંગ પૂરો શ મૂળ અક્ષર ઉપર તમારે રંગ પૂરવાનો છે હવે બિંદુઓ કો મિલાવો ટપકાને જોડો આપણે જોડીને લખીએ આવી રીતે લખાય પઢો ઓર લિખો વાંચો અને લખો પહેલા આપણે ઘૂંટીએ આવી રીતે લખવાનું છે આ ઘૂંટવાનું છે તમારે પછી લખવાનું છે ઓકે તો આજે આપણે લ ના ઉદાહરણો વ તેના ઉદાહરણો શ અને આગળ જે આપણે જે લ અક્ષર મૂળ અક્ષર ભણી ચૂક્યા તેના પર ઉદાહરણ આપણે જોયા આ વિડીયો જોઈ સમજી અને ગૃહ કાર્ય લખી અને મોકલવાનું છે ઓકે થેન્ક યુ બાય બાય